नमस्कार। महोपाध्याय विनय विजय जी महाराजे घणा ग्रंथों की रचना करी छे, एमा एक एमनु ग्रंथ छे रासमाला श्रीपाड़ राजा नो रास। श्रीपाड़ राजा ना रास मा मैना सुंदरी नी कथा आवे छे, श्रीपाड़ नी कथा आवे छे। एमा शुरुआत मा एक वात आवे छे के प्रजापाल महाराजा नी बे कुंवरी होती, मैना सुंदरी अने सुरसुंदरी, बने ने जुदा जुदा शिक्षक पासे भणाव्या अने अभ्यास ज्यारे बने नो पूरो थयो त्यारे जाहेर मां एमनी परीक्षा नो कार्यक्रम गोठवायो। सरस्वती जेवी बने राजकुमारियो छोड़े शणगार सजी करी अने राजसभा मां आवी। बने कुंवरियो ने जोई करी अने प्रजापाल महाराजा ने खूब आनंद थयो। बने सरस्वती जेवी लागती हती, केटली प्रश्नोत्तरी थई। प्रश्नोत्तरी पछी एक महत्वनो प्रश्न पूछवामां आव्यो के बेटा, पुण्य थी कई कई वस्तु मळे छे, पुण्य थी शुं शुं मळे छे? तो सुरसुंदरी तरफ नजर करी प्रजापाल महाराजा सुरसुंदरी ने कहे से, बेटा तमे कहो पुण्य थी शू शू सांपड़े, शू शू मळे? तो सुरसुंदरी हाथ जोड़ी करी नमन साथे पिताजी ने कहे से, पिताजी पुण्य थी सारो घर मळे, सारो वर मळे, युवानी मळे अने वैभव मळे। जवाब मळ्यो, प्रजापाल महाराजा जवाब सांभळे छे, मैना सुंदरी तरफ नजर करी अने प्रजापाल महाराजा मैना सुंदरी ने पूछे से, बेटा तमे कहो पुण्य थी मानस ने केवा केवा वाना मळे, कई कई वस्तु मळे? मैना सुंदरी खूब विचारी करी अने जवाब मां कहे से, मैना सुंदरी कहे से पुण्य थी तंदुरस्त देह मळे, पुण्य थी सदगुरु नो संग मळे, पुण्य न देह किल चारु रूपम, सदगुरु नो संग मळे, पुण्य बढ़े जब मिले सत्संगा, पुण्य थी व्यक्ति ने उत्तम धर्म मळे, पुण्य थी न्यायवाड़ी अने संस्कारी बुद्धि मळे। बने सुंदरियों ना जवाब पुण्य माटे अलग अलग रहेला छे। एक कुंवरीए पुण्य द्वारा शू शू मळे छे ए केवल भौतिकतानी वात करी अने बीजी कुंवरीए भौतिकता तरफ वधारे लक्ष्य न राखता आध्यात्मिकता तरफ एने लक्ष्य राखी अने वात करी। तो आ मैना सुंदरी नी वात माथी एक वात हूँ लऊं छूं के पुण्य थी संस्कारी बुद्धि मळे, न्यायवाड़ी बुद्धि मळे, जेने आपणे सद्बुद्धि कहीए। जैन दर्शनमां पुण्य अने पापनी व्याख्या करी छे। पुण्य तत्वनी व्याख्या करता कहे छे, शुभ कमाणीए करी, शुभ कर्मना उदये करी, जेना फळ भोगवता आत्माने मीठा लागे एने पुण्य कहेवाय।
શુભ કમાણી, શુભ કમાણી માણસ ક્યારે કરી શકે? જો સંસ્કારી બુદ્ધિ હોય તો જ માણસ શુભ કમાણી કરી શકે, અને શુભ કમાણી સંસ્કારી બુદ્ધિથી થાય તો એનો કર્મનો ઉદય પણ શુભ હોય, અને શુભ કર્મનો ઉદય જ્યારે ભોગવવા માટે આવે, એ શુભ કર્મના ફળ આપણે ભોગવીએ ત્યારે ભોગવતા એ આપણને મીઠા લાગે, આપણને આનંદ થાય। પાપની વ્યાખ્યા કરી, અશુભ કમાણીએ કરી, અશુભ કર્મના ઉદય કરી, જેના ફળ આત્માને ભોગવતા કડવા લાગે। અશુભ કમાણી માણસ ક્યારે કરે? ન્યાયવાળી બુદ્ધિ હોય તો ક્યારે માણસ અશુભ કમાણી કરતો નથી, સંસ્કારી બુદ્ધિ હોય તો માણસ અશુભ કમાણી કરતો નથી। કુસંસ્કારી બુદ્ધિ હોય, મતલબ કે દુર્બુદ્ધિ હોય, ત્યારે માણસ અશુભ કમાણી કરતો હોય, અને અશુભ કમાણીથી કર્મ પણ અશુભ બંધાય, અને અશુભ કર્મનો ફળ ભોગવવો હોય તો એ મીઠો ક્યારે ન લાગે, સારો ક્યારે ન લાગે, એનાથી તકલીફો થાય, પરેશાની થાય, હેરાનગતિ થાય। તો સુબુદ્ધિ એ મહત્વની, જીવનમાં અગત્યની બુદ્ધિ રહેલી છે। સુબુદ્ધિ અને સંપત્તિ, જો સુબુદ્ધિ સાથે સંપત્તિ હશે તો એ સંપત્તિ સારે માર્ગે વપરાશે, જ્યાં ત્યાં નહીં વપરાય, જેમ તેમ નહીં વપરાય, જે તે ઠેકાણે નહીં વપરાય, જેવી તેવી રીતે નહીં વપરાય, કારણ કે સાથે સુબુદ્ધિ હોય છે। માર્ગદર્શન સુબુદ્ધિ દ્વારા મળતું હોય એના કારણે સંપત્તિનો સદવ્યય થાય, અને સંપત્તિની સાથે જો કુબુદ્ધિ હોય, દુર્બુદ્ધિ હોય, તો એ દુર્બુદ્ધિ સંપત્તિવાળાને બિયર બારમાં લઈ જાય, ડાન્સ બારમાં લઈ જાય, જુગારના અડ્ડા પર લઈ જાય, અગર તો બીજા પણ અનેક જાતના કુકર્મ કરાવે। એટલે જીવનમાં સંપત્તિની સાથે સુબુદ્ધિની અતિ આવશ્યકતા રહેલી છે। જેની પાસે સંપત્તિ રહેલી છે અને સાથે સુબુદ્ધિ છે, એ માણસ હર હંમેશ સંપત્તિ દ્વારા સારા કાર્ય જ કરતો રહે છે। કુબુદ્ધિ એ દુર્યોધન જેવી છે, કુબુદ્ધિ કંસ જેવી છે, કુબુદ્ધિ રાવણ જેવી છે, સુબુદ્ધિ શ્રી કૃષ્ણ જેવી છે, સુબુદ્ધિ શ્રી રામ જેવી છે, સુબુદ્ધિ મહાપુરુષો જેવી છે। જીવનમાં સુબુદ્ધિ હોય તો આપણો જીવન રથ બહુ સરસ રીતે ચાલે। મહાત્મા ગાંધીજી પ્રાર્થનામાં હંમેશા પરમાત્મા પાસે માંગતા, ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન, હે ભગવાન બધાને તું સબુદ્ધિ આપજે, બધાને સન્મતિ આપજે, કારણ કે સન્મતિ જેની પાસે હશે એ માણસ સારા કાર્યો જ કરશે, એ માણસ સારા માર્ગે જ જશે। જે વ્યક્તિની પાસે સુબુદ્ધિ છે એ વ્યક્તિને ભય નહીં હોય, નિર્ભય રહેશે, એ વ્યક્તિને સત્કાર્ય કરવાનું સૂઝશે, અને જેની પાસે સુબુદ્ધિ નહીં હોય, કુબુદ્ધિ હશે, એ માણસ નિર્ભય ક્યારે પણ નહીં રહી શકે, અને રસ્તે હાલતા ચાલતા ગમે તે પરિસ્થિતિમાં એ ગભરાતો રહેશે। જ્યારે યુધિષ્ઠિર અને દુર્યોધન વચ્ચે
वस्तु गामडा लेती लेती बाबत में चर्चाओ थती हती। महाभारत में वात आवे छे के दुर्योधने युधिष्ठिर ने छेलामां छेली वात करी लीधी हती के एक तसु जमीन आम ने आम हूँ सीधी आपवा तैयार नथी। हवे तने जे खपे अने जेटली जमीन खपे एनो फैसलो युद्ध में थशे। आ युद्ध अटकाववा माटे श्री कृष्ण बहुज प्रयास करता हता। विष्टिकार तरीके घणी वखत दुर्योधन पासे आवता, युद्ध न थाय एना खूब प्रयासो थता, पर दुर्योधने एक ज वात करी दीधी हती कि हवे जे फैसलो थशे ए रणसंग्राम मां थशे। तो छेले छेले श्री कृष्ण समझी गया कि हवे आ तसु भार पण पोताना विचारों ने बदलावे तेम नथी। एक वक्ते युधिष्ठिर दुर्योधन बधा बैठेला हता त्यारे श्री कृष्ण पक्षपात जेवू न लागे एटला माटे बने सांभळी सके ते रीते पूछे छे कि हवे ना युद्धना मारा प्रयासो तो निष्फळ गया, हवे युद्धमां ज फैसलो थशे तो मारे छेली वात ए कहेवी छे पूछवी छे कि एक पक्षमां हूँ रहीश अने एक पक्षमां मारू सैन्य रहेशे, कोने सैन्य खपे छे अने कोनी साथे हूँ रहूं। तो दुर्योधन विचारे छे हूँ जल्दी जल्दी मांगी लऊं नहीं तो युधिष्ठिर मांगी लेशे। એટલે દુર્યોધન શ્રી કૃષ્ણને કહે છે કે મને તમારી જરૂર નથી, મને તમારા સૈન્યની જરૂર છે। યુધિષ્ઠિર તરફ નજર કરી અને શ્રી કૃષ્ણ એમને પ્રશ્નાર્થ દ્રષ્ટિએ પૂછી રહ્યા છે કે તને હવે શું ઈચ્છા છે। યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને કહે છે કે મને તો આપની જરૂર છે, કારણ કે આપનામાં તાકાત છે કે શૂન્યમાંથી સર્જન કરી શકો છો। મારી મનથી એ જ માંગણી છે કે આપ મારી સાથે રહેશો તો બધું છે મારી સાથે। અને કૃષ્ણનું સૈન્ય દુર્યોધનના પક્ષમાં રહ્યું અને કૃષ્ણ યુધિષ્ઠિરના પક્ષમાં રહ્યા। ઘણા કથાકારો ચિંતન કરે છે કે મહાભારતના યુદ્ધમાં યુધિષ્ઠિરને યા તો અર્જુનને જે વિજય મળ્યો એમાં અર્જુન બાણાવડીયો તો એ કારણે નહીં, અર્જુન પાસે ગાંડીવ ધનુષ્ય હતું એ કારણે નહીં, પણ અર્જુનના પક્ષમાં અને અર્જુનના રથ પર સારથી તરીકે શ્રી કૃષ્ણ હતા અને સારથી તરીકે શ્રી કૃષ્ણ હોવાને કારણે આ મહાભારતના યુદ્ધમાં એમના પક્ષમાં વિજય આવ્યો, વિજય થયો। તો શ્રી કૃષ્ણ એટલે કોણ અને શ્રી કૃષ્ણનું સૈન્ય એટલે કોણ? શ્રી કૃષ્ણ એટલે સુબુદ્ધિ, શ્રી કૃષ્ણનું સૈન્ય એટલે સંપત્તિ। સંપત્તિ ઘણી દેખાય, ઘણી દેખાતી સંપત્તિ ઘણી વખત ખલાસ થઈ જતી હોય છે। શ્રી કૃષ્ણ સંખ્યાની દ્રષ્ટિએ એક હતા પણ એમનામાં તાકાત હતી કે શૂન્યમાંથી સર્જન કરી શકે। શ્રી કૃષ્ણ અર્જુનના રથમાં સારથી તરીકે હતા, આપણા જીવનરૂપી રથમાં શ્રી કૃષ્ણ જેવી સુબુદ્ધિ જો સાથે હોય સારથી તરીકે તો જીવન સંગ્રામમાં આપણો વિજય સારી રીતે જ થાય। તો સંપત્તિ
અને સુબુદ્ધિ, એમાં સુબુદ્ધિ અતિ અગત્યની છે, આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. એક દ્રષ્ટાંત યાદ આવે છે કે એક સુબુદ્ધિમાન રાજા હતા. એ સુબુદ્ધિમાન રાજા પાસે સંપત્તિવાન રાજા આવ્યો, એટલે સુબુદ્ધિમાન રાજાએ ઠાઠ મારથી એનો સ્વાગત કર્યો. પણ મહેલ એકદમ સાદો હતો સુબુદ્ધિવાળા રાજાનો, એકદમ બિલકુલ સાદો મહેલ. તો સંપત્તિવાન રાજા એ સુબુદ્ધિવાન રાજાને પૂછે છે કે તમે રાજ ચલાવો છો કે સદાવ્રત ખાતું ચલાવો છો, તમારા રાજ્યમાં કંઈ દેખાતું જ નથી, તમારા રાજભંડારમાં કંઈ દેખાતું નથી, મહેસૂલ લો છો કે નથી લેતા, કર વસૂલ પ્રજા પાસે કરો છો કે નથી કરતા, તમારા ભંડાર જોઈ કરી અને તમારા મહેલ જોઈ કરી અને મને તો લાગે છે કે તમે પ્રજા પાસે મહેસૂલ ઉઘરાવતા નથી, કર વસૂલ કરતા નથી, અને ઉપરથી તમારી પાસે જે મિલકત આવે છે એ મિલકત તમે પ્રજામાં વેચી દો છો, એટલે હું તમને પૂછી રહ્યો છું કે તમે રાજ ચલાવો છો કે સદાવ્રત ખાતું ચલાવો છો. તમારા રાજ ભંડારમાં નથી હીરા, નથી માણેક, નથી મોતી, નથી સોનું, કાંઈ જ નથી તમારા રાજ ભંડારમાં, અને એટલે જ આ તમારા રાજ્યને હું સદાવ્રત ખાતા સાથે સરખાવું છું. અને એ સંપત્તિવાન રાજા સુબુદ્ધિવાન રાજાને કહે છે કે મારું શરીર જુઓ, અત્યારે મારા શરીર પર કેટલા ઘરેણા છે, કરોડોના ઘરેણા તો મારા શરીર પર છે, મારા રાજભંડારમાં હીરા માણેક મોતી અબજોના ખજાના છે, રાજ્ય કેમ ચલાવવું જોઈએ હું તમને શીખવું, પ્રજાજનો પાસેથી મહેસૂલ વસૂલ કરો, કર વસૂલ કરો, ખોટા બોજા નાખો, પૈસા આવી રીતે ભેગા થાય. સુબુદ્ધિવાન રાજા સંપત્તિવાન રાજાને કહે છે કે હું સદાવ્રત ખાતું ચલાવું છું, માની લો મારી મિલકત મારા ખજાનામાં નથી પણ મારી પ્રજા પાસે છે, અને એ ખાતરી કરવી હોય તો કરો. એ સુબુદ્ધિવાન રાજાએ શેરમાં ઢંઢેરો પીટાવ્યો કે હું આફતમાં છું અને પ્રજાજનોને મદદ કરવા માટે અપીલ કરું છું. જેવી રાજાએ અપીલ કરી કે જનતા ફારો લઈ કરી અને રાજા પાસે નોંધાવવા માટે લાઈનો લગાવી, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ફારો નોંધાવવાનું ચાલુ છે, ઢગલા થઈ ગયા સંપત્તિના. એટલે સુબુદ્ધિવાન સંપત્તિવાન રાજાને કહે છે હવે ગણી લો તમારા ખજાનામાં મિલકત વધારે છે કે અત્યારે પ્રજા જે મૂકી ગઈ એ મિલકત વધારે છે. એ સંપત્તિવાન રાજા ઢગલો જોઈને છક થઈ ગયો. સુબુદ્ધિવાન રાજા કહે છે મારી મિલકત પ્રજા પાસે છે, પ્રજાને ખોટી રીતે લૂંટવી, પ્રજાને ખોટી રીતે કનડવી એ ખરેખર રાજધર્મ નથી, તો આપ પણ રાજધર્મ બજાવો, કેવળ સંપત્તિમાં બધું નથી, સંપત્તિની સાથે સાથે સુબુદ્ધિ જોઈએ. તો આ મૈના સુંદરી પુણ્યથી સંસ્કારી બુદ્ધિ મળે, ન્યાયવાળી બુદ્ધિ મળે, આવી જ બુદ્ધિની આજના જમાનામાં આવશ્યકતા રહેલી છે. ફરી આપણે એક વખત ભગવાનને પ્રાર્થના કરીએ કે સબકો સન્મતિ દે ભગવાન.